ગિરનાર, કે જેને કદાચ આપણે એક આકર્ષણ કહી શકીએ. ગિરનારની પ્રદક્ષિણા અને ગિરનાર ચઢાણ તો લગભગ બધા જ લોકોએ કર્યું જ હશે. ગુજરાતના સૌથી ઊંચા પર્વતની તમે મુલાકાત લીધી જ હશે. લોક સાહિત્યમાં એક દુહો પણ પ્રચલિત છે, સોરઠ ધરાના સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી, એનો એળે ગયો અવતાર. ગિરનાર પર્વતનું ચઢાણ કરો એટલે રસ્તામાં એક શિલા દેખાય. કદમાં વિશાળ દેખાતી આ શિલા જોઈને એવું જ લાગે કે આ હમણાં પડશે, કારણ કે જાણે લટકતી હોય એવી આ શિલા છે. પણ આ લટકતી શિલા આજકાલની નથી, એ 900 વર્ષથી પણ વધારે સમય સુધી અહીંયા લટકતી હોય એવી લાગે છે. આની પાછળનું રહસ્ય શું? આ રહસ્ય જૂનાગઢના રાણી સાથે જોડાયેલું છે. કોણ હતા આ રાણી? ઇતિહાસ ઓછો અને લોકવાયકા વધુ, એટલે સતી રાણક દેવી. જગ્યાઓ છે, વાર્તાઓ છે અને ઘણી બધી કવિતાઓ પણ છે. વાત કરીએ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની, ગુજરાતની વીરાંગનાની, ગુજરાતની નારી ગૌરવ અને એમની ટેક અને એમના અભિમાનની. વાતને શરૂ કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. દેવડા ઠાકોર નામના એક માણસને દીકરાની તીવ્ર ઈચ્છા હતી. પુત્ર પ્રાપ્તિ માટે એણે ઘણું બધું કર્યું, પણ જન્મ તો થયો એક દીકરીનો. કહેવાય છે કે પંડિતે કંઈક જોશ ભાખ્યા કે આ દીકરી તમારા માટે જોખમ લઈને આવશે, એટલે પિતાએ આ દીકરીને જંગલની મધ્યમાં છોડી દીધી. જૂનાગઢ પાસેના મજેવડીના એક કુંભારને આ નાનકડી બાળા જડી. આ બાળા ઉપર એને હેત ઉપજ્યો અને બાળકને લઈ અને પોતાના ઘરે આવ્યો. આ બાળકીનું નામ એણે રાણક રાખ્યું. રાણક જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એ રૂપ રૂપના અંબાર જેવી બનતી ગઈ. એ વખતે જૂનાગઢની ગાદી ઉપર રાખેંગાર બીજાનું રાજ હતું. ગુજરાતમાં અણહિલપુર પાટણ ઉપર સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. ગુજરાતના સોલંકી રાજાઓ અને સોરઠના જૂનાગઢના રાવંશી રાજાઓને એકબીજા સાથે બાપે માર્યા વેર હતા. બંને વંશો નાખનાર રાજવીઓથી જ વેર ચાલ્યું આવતું હતું. સોલંકી વંશના સ્થાપક મુરાદ સોલંકીએ આટકોટના યુદ્ધમાં વચના રાજવી લાખા ફુલાણીની સાથે જૂનાગઢની ગાદી પર રાવંશના સ્થાપક રાગ્રહ રિપુને પણ હણ્યો હતો અને વેરની શરૂઆત ત્યારથી જ થયેલી. સિદ્ધરાજ જયસિંહની વાત કદાચ એક વિડીયોમાં ન થઈ શકે, કારણ કે એની ભવ્યતા અને સિદ્ધિઓ જ એટલી બધી છે. પણ જયસિંહના પાટણનો નાક કાપ્યું હતું રાખેંગારે. સિદ્ધરાજ જયસિંહને વંશ માટે એ ખટકો રહ્યો કે પરાક્રમ કર્યું હતું જૂનાગઢના રાજવીએ. રાખેંગાર રાનગઢનો સૌથી નાનો દીકરો એટલે રાજગાદીનો સીધો વારસદાર નહોતો. પણ ઘટના એમ ઘટેલી કે ના રાનવગઢને કોઈ કારણસર પાટણના સોલંકી સાથે મનદુખ થયેલું. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે એક વખત રાનવગઢને દાંતે તરણું લેવડાવેલું. બુડ્ઢા રાને માથે એ ધરતી મારગ આપે તો અપઘડી સમયને જીવ આપી દઉં એવી લજ્જા સવાર થઈ ગઈ હતી. પણ એમ મરવું થોડું સહેલું છે. કાળજાળ બનેલા રાનવગણે ચાર પ્રતિજ્ઞાઓ લીધેલી. પાટણનો દરવાજો ભાંગવો, મિસણ બારોટના ગાલ ફાડવા અને ભોયરાનો ગઢ તોડવો, ઉમેઠના રાજાને હણવો. ઉમેઠના રાજાએ અને મિસણ બારોટે નવઘણની બેઇજ્જતી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવેલો. પણ વૃદ્ધ થતા નવઘણને લાગવા માંડ્યું કે મારાથી આ પ્રતિજ્ઞાઓ પૂરી થઈ શકે એમ છે નહીં. એમાંય પાટણનો દરવાજો તોડવો એટલે તો સિંહને શિકાર કરવા નોતરું આપવા જેવું થાય. નવઘણની અંતવેળા નજીક આવી ત્યારે એણે પોતાના ચારેય દીકરાને બોલાવ્યા અને પોતાની પ્રતિજ્ઞા કઈ સંભળાવી. ચારેય દીકરામાંથી ત્રણે એક કે બે પ્રતિજ્ઞાઓ પૂરી કરવાની વાત કરી. જ્યારે ચોથા દીકરાએ કહ્યું કે બાપુ, હું તમારી ચારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. ત્યાર પછી રાધવઘણે શાંતિથી પોતાનું ખોળિયું છોડ્યું અને રાખેંગાર રાજા બન્યો અને પોતાના પિતાની ચારેય પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી. કહેવાય છે કે કોઈ એક વખતે યુવાવસ્થામાં પહોંચેલ રાણક દેવી અને રાખેંગારની નજર મળી, બંને વચ્ચે પ્રેમ પાગર્યો. એ વખતમાં સિદ્ધરાજ જયસિંહના ભાટો સોમનાથની જાત્રાએ જતા જૂનાગઢમાં કુંભારના ઘરે ઉતારો મેળવ્યો. એ વખતે એમની નજર દેવકન્યા જેવી રાણક દેવી ઉપર પડી. ભાટોએ પાટણ જઈને કહ્યું કે જૂનાગઢની એ કન્યા તો પાટણ પતિની પટરાણી તરીકે જ શોભે. પાટણથી સિદ્ધરાજનું માગું જૂનાગઢ આવ્યું. રાણક દેવીના પાલક પિતાએ હા ભણી દીધી, ગોળ ધાણાઈ ખવાઈ ગયા. પણ જ્યારે રાણક દેવીને આ વાતની ખબર પડી ત્યારે એણે જયસિંહની રાણી બનવાની ઘસીને ના પાડી દીધી અને કહી દીધું કે મારું હૃદય તો હવે જૂનાગઢના રા માટે જ ધડકે છે. રાણક દેવીને ઘણા સમજાવવામાં આવ્યા, પરંતુ માને એ બીજા. પછી તો રાણક દેવી અને રાખેંગાના લગ્ન પણ થઈ ગયા. સિદ્ધરાજ જયસિંહને આ સમાચાર મળ્યા ત્યારે એની આંખો કાળ ઝાળ અગન વર્ષા વર્ષાવી ઉઠી. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચઢાઈ કરવાનો હુકમ કર્યો.
સોરઠ અને ગુજરાતની સેનાઓ અથડાઈ. ઘણા વર્ષો સુધી ચાલનાર આ ભયાનક યુદ્ધનો આરંભ થયો. સોલંકીઓની પાસે સૈન્ય શક્તિ બધી રીતે જૂનાગઢ કરતાં વધારે હતી, પણ જૂનાગઢની સેનાની પાસે જમાપાસુ તરીકે ઉપરકોટનો કિલ્લો હતો. વર્ષો વીતી ગયા, પણ જયસિંહની સેના ઉપરકોટનો કાંગરો પણ ના ખેરવી શકી. કિલ્લાની બહાર સોલંકીઓનો પડાવ પડ્યો, તેને કેટલાય ચોમાસા વીતી ગયા, પણ જૂનાગઢ ઝૂકતું નથી, ઉપરકોટ નમતો નથી ને ખેંગાર હારતો નથી. ઉપરકોટ જાણે સિદ્ધરાજ જયસિંહની સેના સામે અટહાસ્ય વેરતો હતો, પણ આખરે પાસું બદલ્યું. સિદ્ધરાજે બળથી નહીં પણ કળથી જૂનાગઢની સર કરવાની તરકીબ અજવાવી. એણે રાખેંગારના ભાણેજો દેશળ અને વિશળનો સંપર્ક સાધ્યો. લાલચ આપી કે ખેંગાર હારી જાય તો જૂનાગઢની ગાદી તમને સોંપું. બસ પછી શું હતું? દેશળ અને વિશળે દગો કરીને ઉપરકોટનો દરવાજો ખોલી નાખ્યો. હડુડાટ કરતું બહાર સોલંકી સૈન્ય ગઢની અંદર પ્રવેશ્યું. મારો કાપોની બુમરાણ ઉઠી, અંધારામાં ધીંગાણું જામ્યું. જૂનાગઢની અસાવધ સેના ઉપર પાટણની ફોજે બરાબર સકંજો કસ્યો. બહાદુરો લડ્યા, ખપ્યા, કોટની દિવાલો રક્તરંજિત બની ગઈ. રાણક દેવીને છેલ્લા જુહાર કરી જૂનાણાના ધણીએ કેસરિયા કર્યા. એ યુદ્ધમાં ઉતર્યો, એની શૂરવીરતાના પરચા અગાઉ તો પાટણને મળી જ ચૂક્યા હતા. આજે એનું કાળ ભૈરવ સમૂહ રૂપ સામે આવ્યું. એમાં બંને હાથમાં ફરતી તલવારો પ્રલય જેવી લાગી રહી હતી. એની સમશેરનો એક વાર સોલંકી સેનામાં ગાબડું પાડી દેવા માટે પૂરતો હતો, પણ આખરે ઘેરાયેલો માણસ ક્યાં સુધી ટકે? સામે તો દરિયો હતો. ખેંગાર ઘેરાયો, અંધારામાંથી એક સમશેરનો ઘા આવ્યો અને ખેંગારનું મસ્તક વઢાયું. રા વંશના એક પ્રતાપી રાજવીનો અંત આવ્યો. રા ખેંગાર મરાયો એટલે સિદ્ધરાજ જયસિંહ ઉઘાડી તલવારે સીધો રાણીવાસમાં પ્રવેશ્યો. રા ખેંગારના મૃત્યુના સમાચાર સાંભળીને રાણક દેવી સતી થવાની તૈયારી કરતા હતા. બે કલૈયા જેવા નાના એના દીકરાઓ એમની પાસે હતા. વિજેતા સિદ્ધરાજ જયસિંહ વિવેકભાન ભૂલ્યા હતા. ઘડીભર વિચાર થાય કે આવો પ્રતાપી રાજા આમ કઈ રીતે કરી શકે. સિદ્ધરાજ જયસિંહે જ્યારે વધીને રાણક દેવીનો હાથ પકડવા જાય ત્યાં રાણક દેવીના બાળ કુંવરો આગળ આવ્યા. નાની એવી ઉંમર હતી, પરંતુ ખુમારી તો એમની જુઓ. સિંહના બચ્ચાને વળી ઉંમરની હારે શું લેવા દેવા? ભલે તાકાત ઓછી હોય, તેથી શું થઈ ગયું? માપ તો જીગરનું લેવાનું હોય. બાળ રાજાઓએ સિદ્ધરાજ જયસિંહને પડકાર ફેંક્યો. કહેવાય છે કે ગુસ્સામાં ભાન ભૂલેલો સિદ્ધરાજ જયસિંહ મહાપાપ કરી બેઠો. એણે તલવારને ઝાટકે બાળકોને વધેરી નાખ્યા. હાહાકાર મચી ગયો. રાણક દેવીના મોઢામાંથી શ્રાપ નીકળ્યો, નિર્વંશ જજો તારું કુળ. આટલું થવા છતાં પણ સિદ્ધરાજની આંખો ન ખુલી. એ રાણક દેવીને લઈ જવા લાગ્યો. રાણક દેવીને બચાવનાર હવે હતું પણ કોણ? એકલી અટુલી તો એ ઘા નાખતી ગઈ. એની નજર ગિરનાર પર ગઈ. આવો અડીખમ ગિરનાર ઉભો રહ્યો ને મારો ખેંગાર જતો રહ્યો. ફૂલડાઓની હત્યાને પણ આ નગાધીરાજ ઉભો ઉભો નિહાળી રહ્યો. એણે કોઈ પ્રતિક્રિયા ન આપી. રાણક દેવી ગિરનારને ઉદ્દેશીને કહે છે, ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતા રા ખેંગાર, રંડાયો રાણક દેવીને. અને પછી જે વાણી નીકળી એ વાદળીઓના વારણા પામતા ગિરનાર માટે ભયજનક હતી. એ ધ્રુજી ઉઠ્યો. રાણક દેવીના મુખમાંથી નિસાસો નીકળ્યો. ગોજારા ગિરનાર, વેરીને વળામણા કિયો, મરતા રા ખેંગાર, ખળેલી ખાંડો ન થયો. હે ગોજારા ગિરનાર, તારી હાજરીમાં ખેંગાર મરાયો, જૂનાગઢ પડ્યું. આ બધું જોવા છતાં તું હજી ઊભો છે? ધ્વસ્ત કેમ નથી થઈ જતો તું? એ પછી લોકકથાઓ કહે છે કે ગિરનાર ખરેખર ખળભળવા લાગ્યો. એની વિશાળ શિલાઓ તૂટવા માંડી. કઈક વર્ષોથી અખંડ ઉભેલો ગિરિરાજ જાણે હવે થોડાક વખતનું જ મહેમાન હોય એવું લાગવા લાગ્યું. જૂનાગઢની પ્રજા જાણે ડરી ઉઠી. અડીખમ ગિરનાર ઢળી પડશે તો શું થશે? રાણક દેવીને લોકો પગે પડવા માંડ્યા. માં, ગિરનાર પડશે તો સોરઠનું શું થશે? એને બક્ષી દો. રાણક દેવીને પણ નગરજનોની વાત સાચી લાગી. એણે પડવા જતી એક શિલા ઉપર થાપા માર્યા. મારા આધાર, પડવાનું રેવા દે, તારા ચોસલા કોણ ચડાવી શકશે? ચડાવનારા તો ગયા. માં પડ, મારા આધાર, ચોસલા કોણ ચડાવશે? ગયા ચડાવ હાર, જીવતા જાતર આવશે. અને ગિરનારને જાણે જીવનદાન મળ્યું. એ પડતા પડતા રહી ગયેલી શિલા આજે પણ છે. એક સતીનો શાપ કેટલી હદે અસર કરે છે એ આનાથી સારું બીજું ઉદાહરણ ક્યું હોઈ શકે? સિદ્ધરાજ રાણક દેવીને પાટણ લઈ જતો હતો, પણ આખરે એની હઠનો અંત આવ્યો. કહેવાય છે કે પાટણથી મિનળ દેવી અને મંત્રીઓનો સંદેશો પણ આવ્યો કે દેવી છે એને છોડી, બાકી એના હાઈકારા તને પરભવ સુખી નહીં થવા દે. વઢવાણની પાસે ભોગાવો નદીને કિનારે રાણક દેવી સતી થયા. ભોગાવોને કાંઠે એમની ચિતા ભડ ભડ બળી રહી હતી. સોરઠની આ સતી હંમેશ માટે વંદનીય પૂજનીય બની રહેવાની હતી. રાણક દેવી જે જગ્યાએ સતી થયેલા ત્યાં વઢવાણ શહેરની પાસે ભોગાવોને એક તીરે રાણક દેવીનો મહેલ ઊભો છે. સતી થતા સમયે રાણક દેવીએ કહેલું કે મને પામવાની લાલસા છે ને,
તો આવા સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા, કદાચ આવતા ભવે તું મને મેળવી શકે. સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના થવાનું આહવાન કરનાર આ એકલા રાણક દેવી હતા. અગ્નિચિતા પર ચઢાયા ત્યારે ભોગાવો નદીને ઉદ્દેશીને એમણે કહેલું, જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઈ ગઈ છું, એમ તું પણ વરસાદ વિના દુર્બળ છે. તે તારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે. આપણે બંને એક સરખા છીએ. સતી રાણક દેવીનું મંદિર વઢવાણમાં પણ ભોગાવો નદીના કિનારે આવેલું છે. મિત્રો, આ તો થઈ એક લોકવાર્તા. રાણક દેવી વિશે ઘણી બધી લોકવાર્તાઓ છે, પ્રચલિત છે. આમ તો સિદ્ધરાજ જયસિંહ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના કાળમાં ગુજરાત સુવર્ણ કાળમાં આવી ગયેલું. પણ રાણક દેવીની સાથે જોડાયેલી આ લોકવાર્તા પણ એટલી જ પ્રચલિત છે. વિડીયોનો ઈરાદો સિદ્ધરાજ જયસિંહ હોય, રાણક દેવી હોય કે પછી રા ખેંગાર હોય, કોઈનો આડું બોલવાનું નથી. પરંતુ આવી લોકકથાઓ છે એ લોકોમાં આજે પણ પ્રચલિત છે. એક મહાસતી તરીકે